गुजरातमां स्थानिक स्वराजनी चूंटणी जाहेर थई चूकी छे। भाजपमां टिकिट जाहेर थया बाद कार्यकरोमां क्यांक ने क्यांक रोष जोवा मळ्यो छे। खानपुर कार्यालय खाते जे नाराज कार्यकरो छे ते पहोंच्या छे। चांदखेड़ा अने साबरमतीना नाराज कार्यकरो हाल खानपुर कार्यालय खाते पहोंच्या छे। शहेर मंत्रीना समजावाना प्रयासो शुरू थया छे। तो जे रीतना गई काले भाजपना प्रदेश प्रमुख सी आर पाटिल द्वारा जणाववामां आव्युं हतुं पत्रकार परिषदमां के जे त्रण नियमो बनाव्या छे उम्मेदवारोनी पसंदगी करवा माटे ते नियमोनुं पालन करीने उम्मेदवारोनी पसंदगी करवामां आवी छे। तो जे कार्यकरो अमुक छे ते नाराज थया छे, तेमनामां रोष भभूक्यो छे। भाजपमां टिकिट जाहेर थया बाद कार्यकरोमां रोष जोवा मळ्यो छे। तो हाल नाराज कार्यकरो खानपुर कार्यालय खाते पहोंच्या छे। ચાંદખેડા અને સાબરમતીના નારાજ કાર્યકરો હાલ ખાનપુર કાર્યાલય ખાતે પહોંચ્યા છે। શહેર મંત્રીના સમજાવવાના પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે। જે રીતના આવતીકાલે પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે નિયમોનું પાલન કરીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેમાં કાર્યકરો દ્વારા આવકારવામાં પણ તે નિયમોને આવકારવામાં પણ આવ્યા છે, તેમ છતાં અમુક કાર્યકરો છે જેમને ટિકિટ નથી મળી તેમના દ્વારા નારાજગી દર્શાવવામાં આવી છે, તેમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। કાનપુર કાર્યાલય ખાતે હાલ જે કાર્યકરો જે નારાજ છે તે પહોંચ્યા છે। ચાંદખેડા અને સાબરમતીના કાર્યકરો જે નારાજ થઈ ચૂક્યા છે તે હાલ ખાનપુર કાર્યાલય ખાતે પહોંચ્યા છે। શહેર મંત્રીના સમજાવવાના પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે। જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે, ભાજપ દ્વારા ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી છે। ભાજપમાં ટિકિટ જાહેર થયા બાદ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે। ખાનપુર કાર્યાલય ખાતે નારાજ કાર્યકરો હાલ પહોંચ્યા છે। ચાંદખેડા અને સાબરમતીના નારાજ કાર્યકરો હાલ ખાનપુર કાર્યાલય ખાતે પહોંચ્યા છે। શહેર મંત્રીના સમજાવવાના અમારે આગળ અમારે ઇલેક્શનમાં કેવી રીતના કામ કરીને વાત કરી ના વિરોધની વાત નથી, અમારા પ્રભારી છે એમને મળવા માટે આવ્યા હતા, કારણ કે અમારા બધા હવે મેન્ડેટનું તૈયાર થશે તો હવે અમારે આગળ પણ કેવી રીતના કામ કરવું એની તૈયારી રજૂઆત આજ અમારે હવે અમારા આગળ અમારે કામ કેવી રીતના કરવાનું કાર્યાલયનું ઓપનિંગ કરવાનું છે। ના ના નારાજગી નથી, અમે અમારું અત્યારે શુભેચ્છા મુલાકાત હતી, અમારી સીડી ચડવાની હતી ને પગનો પ્રોબ્લેમ છે એટલે નારાજગી હતી કે ચડી નતા શકતા લિફ્ટ નથી રાખી। હું માનું છું ત્યાં સુધી એવો કોઈ વિરોધ નથી, પહેલી વખત આવું નથી બન્યું, પરંતુ 192 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાના હોય છે। 3000 કરતાં વધારે લોકોએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને એમાંથી પાર્ટીએ બધા જ સમાજ, બધા જ વર્ગ, બધા જ ક્ષેત્ર એને ધ્યાનમાં રાખીને જે ગુલદસ્તો બનાવવાનો હોય એની પ્રક્રિયા કરીને 192 માટેની કાર્યવાહી કરી છે। અમે ગઈકાલે મોડી રાત સુધી અહીં ખાનપુર કાર્યાલય હતા, બધા જ વોર્ડમાં બધા જ સાથે વાતચીત કરી છે અને ક્યાંક સ્વાભાવિક પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લાગણીશીલ કાર્યકર્તા છે, કોઈ ઈચ્છા વ્યક્ત કરી હોય ને ન મળી હોય તો અમારી સાથે રજૂઆત કરવા પણ આવ્યા હતા, અમે એમને સમજાવ્યા, વાતચીત કરી। એક બે વોર્ડ હતા, ચાંદખેડા હતો, બાપુનગર હતા, ત્યાંથી દલિત વિસ્તારમાંથી પણ પ્રક્રિયા હતી, અન્ય એકાદ બે જગ્યાએથી ફોન કાર્યકર્તાઓ આગેવાનો આવ્યા હતા, મેં અને શહેર અધ્યક્ષ માનની શ્રી જગદીશભાઈ પંચાલે બધાને સમજાવ્યા છે અને બધા કાર્યકર્તાએ કીધું છે કે અમારી લાગણી છે, અમે કહ્યું છે કે ચોક્કસપણે તમારી લાગણીને ચકાસીશું, વાત કરીશું અને એ દિશાનો અમારો પ્રયત્ન રહેશે કે બધા જ કાર્યકર્તાઓ ખૂબ સારી રીતે ભારતીય જનતા પાર્ટીનું કાર્ય કરવા માટે તત્પરતા દાખવે। મેં ગઈકાલે પણ કહ્યું હતું કે 192માં એક પણ વ્યક્તિ સગાવાદવાળો નથી, આજે પણ મેં જોયું કે ક્યાંક ક્યાંક એવું ઉલ્લેખ થયો છે કેટલાક નામોનો, કોઈ એક સમાજના હોય તો સગા થઈ જતા નથી, બ્લડ રિલેશન, ડાયરેક્ટ બ્લડ રિલેશન હોય તો એ સગા કહેવાતા હોય છે, કોઈ કોઈ વિસ્તારમાં રહેતા હોય કોઈને કાકા કહેતા હોય, કોઈને ભત્રીજા કહેતા હોય, કોઈને મામા કહેતા હોય તો એ સગા થઈ જતા હોતા નથી। અને હું ચોક્કસપણે કહી શકું આપ સૌને કે 192માંથી એક પણ કાર્યકર્તા સગાવાદના હિસાબે નથી। રહી વાત કોઈ ધારાસભ્ય, કોઈ MPના કે અન્ય કોઈના આગેવાનના PAની, PA પણ એક કાર્યકર્તા હોય છે, જ્યારે MLA પસંદગી કરતા હોય છે, MP પસંદગી કરતા હોય ત્યારે કાર્યકર્તાને મહદ અંશે પોતાના કાર્યાલયમાં બેસાડવા માટેની વ્યવસ્થા કરતા હોય છે અને અહીંયા ને આખા ગુજરાતમાં એક આ બાબત વ્યવસ્થા રહેલી છે કે જ્યારે MLA MP પોતે ભારતીય જનતા પાર્ટીના
પોતાનું કાર્યાલય ખોલતા હોય ત્યારે એમાં એક કાર્યકર્તાને બેસાડતા હોય છે, અને એ કાર્યકર્તા એટલા માટે કે બધાને ઓળખતો હોય, બધા સાથે સારી રીતે વાતચીત કરી શકે, એ ભારતીય જનતા પાર્ટીથી સમગ્રતયા પરિચિત હોય, એમાંથી કોઈ એકાદ બે એ પણ ગુણદોષના આધારે પસંદ થયા હોય તો એમાં કોઈ હું માનું છું ત્યાં સુધી કંઈ ખોટું નથી. તો જે રીતના ભાજપમાં ટિકિટ જાહેર થયા બાદ કાર્યકરોમાં રોષ ક્યાંક દેખાઈ રહ્યો છે, નારાજ કાર્યકરો છે તે ખાનપુર કાર્યાલય પહોંચ્યા છે. ચાંદખેડા અને સાબરમતીના નારાજ કાર્યકરો હાલ ખાનપુર કાર્યાલય ખાતે પહોંચ્યા છે. શહેર મંત્રીના સમજાવવાના પ્રયાસો શરૂ થયા છે. તો જે રીતના મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે ક્યાંય જે પરિવારજનો કે ક્યાંય તેમને જે રીતના એવા કોઈ કાર્યકર્તાઓ નથી કે જે જેમના પરિવારજનો પહેલાં આમાં રહેલા હોય, આ જે કોર્પોરેટર પહેલાં રહેલા હોય. તો જે રીતના ભાજપમાં ટિકિટ જાહેર થયા બાદ કાર્યકરોમાં રોષ દેખાયો છે, અમુક કાર્યકર્તાઓ દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે કે તે નારાજ નથી.